गुड मॉर्निंग एवरीवन। मिकेनिकल इंजीनियरिंग ना सब्जेक्ट मैन्युफैक्चरिंग इंजीनियरिंग वन नी अंदर चैप्टर नंबर टू मेटल वर्किंग प्रक्रियाओं में लास्ट लेक्चर ने अंदर आपने पियर्सिंग ब्लैंकिंग नोचिंग ऑपरेशन विषे माहिती मेळवी हती। क्लियर चैप्टर नू एंडिंग छे, लगभग आजना लेक्चर साथे चैप्टर नंबर बे आपणो ओवर थई जशे। ओके, एटले मिड नो सिलेबस आपणो चैप्टर नंबर वन ने चैप्टर नंबर टू छे। घणु मोटू लेंथी चैप्टर है चैप्टर नंबर टू, एटला माटे आपने समय लाग्यो छे सिलेबस पूरो करता। क्लियर, तो स्टार्ट करे छे आजनो लेक्चर। नेक्स्ट जे प्रोसेस आज आपणे जोवानी छे ए छे लेंसिंग प्रोसेस। कई प्रोसेस? लेंसिंग। धातुनी शीट मटीरियल पर कटिंग अने बेन्डिंग प्रक्रिया साथे करवामां आवे छे। कटिंग करेला भागने ज बेन्डिंग करवामां आवे छे, कोईपण भागने दूर करवामां आवतो नथी। आ प्रक्रिया ने लेंसिंग कहेवामां आवे छे। शुं थाय छे लेंसिंगमां? तो कि जे भागने आपणे कट करीए ने, ए तमे जोई शको छो, जे भागने आपणे कट करीए ए भागने शुं करी देवानो? वारी देवानो। क्लियर, તે ઓપરેશનને શું કહેવામાં આવે છે? લેન્સિંગ કહેવામાં આવે છે। આ ટોપ વ્યૂ છે અને આ ફ્રન્ટ વ્યૂ છે। ક્લિયર, ફ્રન્ટ વ્યૂમાં બતાવું છું। સપોઝ કે આપણે ફ્રન્ટ વ્યૂમાં કેવી રીતે દેખાય, સપોઝ કે મારી પાસે એક શીટ મેટલ છે। ક્લિયર, તો મેં શું કરી, વચ્ચેથી બે ભાગમાં કટ કરી દીધી, એટલે આ રીતના અહીંયાથી કટ થઈ અને પછી અહીંયાથી કટ થઈ। ક્લિયર, હવે અહીંયાથી આ ભાગને વારવો છે, આ ભાગે મારે શું કરવું છે, અહીંયાથી વારવો છે। હવે શું થશે ઓપરેશનમાં? આ રીતના થશે। ક્લિયર, તો આ જે ઓપરેશન છે એને કહેવામાં આવે છે લેન્સિંગ। દેટ મીન્સ ઓબ્જેક્ટ કટ થશે, કટ થઈને જે સેક્શન કટ થયો છે તે પાછો બેન્ડ પણ થઈ જશે, આમ કમ્બાઈન ઓપરેશન થશે। ફરી પાછું એકવાર બોલું છું, ઓબ્જેક્ટ કટ થશે અને કટ થઈને સાથે સાથે બેન્ડ પણ થઈ જશે, તો આ જે ઓપરેશન થાય છે કમ્બાઈન કટિંગ અને બેન્ડિંગ એને કહેવામાં આવે છે લેન્સિંગ ઓપરેશન। ક્લિયર, આ રીતના સેટઅપ હોય છે એનું, ઓબ્જેક્ટ કટ થશે અને સાથે સાથે બેન્ડ પણ થઈ જશે। ચાલો ત્યાર પછી નેક્સ્ટ છે, લાસ્ટ પ્રોસેસ છે આપણી સ્લિટિંગ પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? સ્લિટિંગ પ્રક્રિયા, દેટ મીન્સ સ્લિટિંગ પ્રોસેસ। શીટ મેટલ લંબાઈની દિશામાં એક લાઇનમાં કટિંગ કરવાની પ્રક્રિયાને સ્લિટિંગ કહેવામાં આવે છે। ઓકે, સપોઝ કે મારી પાસે આટલી શીટ મેટલ છે, મારે અહીં આટલે આ રીતનો ભાગ કટ કરી દેવો છે। ઓકે, આ રીતનો મારે ભાગ કટ કરી દેવો છે, પટ્ટી કટ કરવી છે લંબાઈની દિશામાં। તો મારી પાસે પેલો પીગી બેગ હશે ને, ગલ્લો પૈસા નાખવાનો મેટલનો, એમાં જે કટ કરેલો એ રીતના। ક્લિયર, તો આટલી પટલી પટ્ટી મારે કટ કરી દેવી છે શીટ મેટલમાંથી, તો એના મારે કયું ઓપરેશન કરવું પડશે મારે શીટ મેટલની ઉપર? તો કે સ્લિટિંગ પ્રોસેસ કરવી પડશે, સ્લિટિંગ પ્રક્રિયા કરવી પડશે। આમાં શીટને જરૂરિયાત મુજબની લંબાઈમાં સ્લિટ કરવામાં આવે છે। શીટની જે લંબાઈ છે ને, એ લંબાઈની દિશામાં પેરેલલમાં શું કરવામાં આવે છે, આ રીતના પટ્ટી કટ કરવામાં આવે છે। જો અહીં ફિગરમાં દેખાય છે, આ તમારી શીટની જે લંબાઈ છે ને, એ દિશામાં અહીંયા પટ્ટી કટ કરેલી છે। તો એ જે પટ્ટી કટ થાય છે, લંબચોરસ રેક્ટેંગલ હોલ જે ક્રિએટ થાય છે, એને શું કહેવામાં આવે છે? સ્લિટ કહેવામાં આવે છે। લંબાઈની દિશામાં જે આપણે લંબચોરસ હોલ પાડીએ છીએ, છેદ પાડીએ છીએ, એને શું કહેવામાં આવે છે? સ્લિટ કહેવામાં આવે છે। અને આખા ઓપરેશનને શું કહેવાય છે? સ્લિટિંગ ઓપરેશન કહેવાય છે। ક્લિયર, વધારે પહોળાઈવાળી સ્લિટને, વધારે પહોળાઈવાળી શીટને સ્લિટિંગ રોલરમાંથી પસાર કરીને સ્લિટિંગ પ્રક્રિયા વડે ઓછી પહોળાઈવાળી સ્ટ્રીપ તૈયાર કરવામાં આવે છે। જો વધારે પહોળાઈ હોય શીટ મેટલની, તો એને સ્લિટિંગ રોલરમાં પસાર કરવામાં આવે છે અને એમાંથી ઓછી પહોળાઈવાળા સ્ટ્રીપ એટલે કે પટ્ટા તૈયાર કરવામાં આવે છે। થિકનેસ નહીં, જે પહોળાઈ છે એ ઘટાડવા માટે પણ આપણે સ્લિટિંગ પ્રોસેસ યુઝ કરી શકીએ છીએ। ક્લિયર, તો અહીંયા મોટાભાગની આપણી મેટલ વર્કિંગ પ્રોસેસો પૂરી થાય છે। લગભગ બધા જ પ્રકારની મેટલ વર્કિંગ પ્રોસેસ, મેટલ વર્કિંગ પ્રક્રિયા આપણે અહીંયા પૂરી કરી દીધી। ઓકે, હવે ચેપ્ટરનું એન્ડિંગ છે, એક જે મોટા મોટું મશીન આવે છે, ક્લિયર, એ આજે આપણે જોવાનું છે અહીંયા। તો નેક્સ્ટ આપણી જે પ્રોસેસ છે, મતલબ નેક્સ્ટ જે આપણો ટોપિક છે, એ છે મેટલ વર્કિંગ ઇક્વિપમેન્ટ। આપણે જ્યાં ધાતુ ઉપર બળ લગાવીએ છીએ, પંચ ઉપર બળ લગાવીએ છીએ,
પછી જે રેમ આવે છે એની ઉપર બળ લગાવીએ છીએ, ક્લિયર, ડાઈની ઉપર બળ લગાવીએ છીએ. ઘણી બધી વસ્તુમાં આપણે શું કર્યું, રોલિંગ પ્રોસેસની અંદર, પછી હોટ વર્કિંગ પ્રોસેસની અંદર, કમ્પ્રેસિવ ફોર્સ, બળ લગાવવા માટે આપણને કંઈક ને કંઈક વસ્તુની જરૂર હતી. આપણે કોઈક વાર હેમર યુઝ કરી, કોઈક વાર પ્રેસ યુઝ કરી. તો એ જે પ્રેસ છે, એ જે પ્રેસ મશીન છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો મેટલ વર્કિંગ પ્રક્રિયામાં જે ઇક્વિપમેન્ટ વપરાય છે, પ્રેસ, ઓકે, એના વિશે આગળ આપણે માહિતી મેળવીશું. જુદી જુદી મેટલ વર્કિંગ પ્રક્રિયાઓને અભ્યાસ આપને આગળ કર્યો. ઘણી બધી મેટલ વર્કિંગ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કર્યો, જેની અંદર ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સ્ટ્રુઝન, ફોર્મિંગ, એમ્બોઝિંગ, બેન્ડિંગ, કર્લિંગ, ઓકે, આ બધી પ્રક્રિયા આપણે જોઈ. આ બધી જ પ્રક્રિયામાં પ્રેસ વર્કિંગ પ્રક્રિયાઓને પણ ઉપયોગ કર્યો છે એવું કહેવામાં આવે છે. આજે ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સ્ટ્રુઝન, ફોર્મિંગ, એમ્બોઝિંગ, બેન્ડિંગ, કર્લિંગ, આ બધામાં આપણે ક્યાંક ને ક્યાંક પંચની મદદથી બળ લગાડીને આકારમાં ફેરફાર કર્યો છે. તો આ બધી જ પ્રક્રિયાઓને પ્રેસ વર્કિંગ પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે, કારણ કે આ બધી પ્રક્રિયાઓ છે ને પ્રેસ મશીન ઉપર જ થાય છે. સિમ્પલ મશીન છે, બળ આપવા માટે, ફોર્સ આપવા માટે આપણે આ મશીનને યુઝ કરીએ છીએ. તો દરેકે દરેક પ્રોસેસને આપણે પ્રેસ વર્કિંગ પ્રોસેસ કહી શકીએ છીએ, ક્લિયર. તો એ જે પ્રેસ મશીન છે એના અલગ અલગ પ્રકાર છે. તમારે બધા પ્રકારના નામ યાદ રાખવાના છે, અને સ્પેશિયલી એમાં જે મિકેનિકલ પ્રેસ છે ને તે આપણને એક્ઝામમાં પૂછાશે. તો આપણે શું કરીશું, ટાઈપ્સ ઓફ પ્રેસની અંદર, પ્રેસના પ્રકારની અંદર બધાના નામ યાદ રાખીશું, ત્યાર પછી જે મિકેનિકલ પ્રેસ છે એની ફિગર ડ્રો કરીને એને તૈયાર કરીશું. ઓકે, ચાલો તો જોઈએ અહીંયા શું કહે છે. તે પ્રેસનું વર્ગીકરણ કરવા માટે પહેલી કેટેગરી છે શક્તિ ઉદ્ભવ સ્થાન મુજબ. તમારે ટાઇટલ લગાવવાનું છે ક્લાસ નોટની અંદર, અને લખવાનું છે પ્રેસના પ્રકાર. એમાં પહેલું છે શક્તિ ઉદ્ભવ સ્થાન મુજબ, એકોર્ડિંગ ટુ ધી સોર્સ ઓફ ધી પાવર, ક્લિયર. જ્યાં મશીનને જે શક્તિ મળે છે, ઇનપુટ એનર્જી મળે છે એના આધારે, તેમાં પહેલું છે હેન્ડ પ્રેસ અથવા ફ્લાય પ્રેસ, હાથથી ઓપરેટ થાય, હેન્ડ પ્રેસ અથવા ફ્લાય પ્રેસ, નામ યાદ રાખો. સેકન્ડ છે મિકેનિકલ પ્રેસ, એટલે કે આપણી જે મિકેનિકલ એનર્જી હશે, ગિયર હશે, ફ્લાય વ્હીલ હશે, ચેઇન ડ્રાઈવ હશે, બધી સિસ્ટમ યુઝ કરે. અને ત્રીજું છે હાઇડ્રોલિક પ્રેસ, કમ્પ્રેસ એર છે, સોરી કમ્પ્રેસ ફ્લુઇડ છે, ઓકે, હાઇડ્રોલિક ફ્લુઇડ છે, એ બધી સિસ્ટમને યુઝ કરે. તો ત્રણ પ્રકાર છે શક્તિના ઉદ્ભવ સ્થાન પ્રમાણે, પાવર જ્યાંથી ઉદ્ભવ થાય છે એના સોર્સને આધારે હેન્ડ પ્રેસ અથવા ફ્લાય પ્રેસ, બીજું મિકેનિકલ પ્રેસ, અને ત્રીજું હાઇડ્રોલિક પ્રેસ. ઓકે, ત્યાર પછી આગળ ફ્રેમના આકાર મુજબ, મશીનની જે ફ્રેમ આવે ને એના આકાર પ્રમાણે, આકાર પ્રમાણે બી નામ યાદ રાખો. ઇન્ક્લાઇનેબલ ફ્રેમનો આકાર કેવો છે, ઇન્ક્લાઇનેબલ ફ્રેમ. ત્યાર પછી ગેપ હશે તો ગેપ ફ્રેમ, ત્યાર પછી સ્ટ્રેટ સાઇડ ફ્રેમ, અને લાસ્ટમાં છે હોર્ન ફ્રેમ. ઓકે, ફ્રેમનો જે આકાર છે એના આધારે ઇન્ક્લાઇનેબલ, ગેપ ફ્રેમ, સ્ટ્રેટ સાઇડ ફ્રેમ અને હોર્ન ફ્રેમ. તમારે ખાલી આના નામ યાદ રાખવાના છે. પૂછાશે કઈ, મિકેનિકલ પ્રેસ, ક્લિયર. ચાલો પછી આગળ વધીએ. રેમને કઈ રીતે શક્તિ મળે છે તે મુજબ, રેમને જે આપણે શક્તિ આપીએ છીએ, તાકાત આપીએ છીએ, એના આધારે એના પ્રકાર. ઓકે, તો નકલ જોઈન્ટ આવે છે, નકલ જોઈન્ટ, તો એના આધારે પણ આપણે શું કરી શકીએ છીએ, રેમને શક્તિ આપી શકીએ છીએ. ત્યાર પછી સ્ક્રૂની મદદથી પણ આપણે એને શક્તિ આપી શકીએ છીએ. રેક અને પિનિયન જે ગિયરની અરેન્જમેન્ટ આવે છે એનાથી પણ આપણે એને શક્તિ એટલે કે પાવર આપી શકીએ છીએ. હાઇડ્રોલિક પ્રેસ આવે છે, હાઇડ્રોલિક એનર્જીથી આપી શકીએ છીએ. ક્રેન્ક આવે છે એન્જિનની અંદર, તો એ ક્રેન્કની મદદથી પણ આપણે પાવર આપી શકીએ છીએ. એસેન્ટ્રિક, એ પ્રમાણે પણ આપી શકીએ છીએ. કેમ અને ફોલોવર આવે છે, તો એની મદદથી પણ આપણે એને પાવર આપી શકીએ છીએ રેમને. ટોગલ, એ પદ્ધતિ પણ આપણે શું કરી શકીએ છીએ, રેમને પાવર આપી શકીએ છીએ. રેમ એટલે જે પંચને દબાવશે,
ने पंच એટલે જે વર્ક પીસ ઉપર ફોર્સ ક્રિએટ કરશે, તો આપણે બેઝિકલી પંચને દબાવવાનો છે વર્કપીસની ઉપર કે જેથી વર્કપીસ ડાઈની અંદર જશે અને આકાર બદલશે. તો પંચને જે ફોર્સ આપે છે એ છે રેમ. તો રેમને જે આપણે પાવર આપીએ છીએ એના આધારે આટલી બધી અલગ અલગ પ્રકારની આપણી પાસે પ્રેસ મશીન અવેલેબલ છે. એ તમારે બધાના નામ યાદ રાખવાના છે અને પછી આપણે જોઈશું એક જે મિકેનિકલ પ્રેસ પૂછાય છે એના વિશે ડિટેલમાં. ત્યાર પછી રેમ મુજબ એકોર્ડિંગ ટુ ધી નંબર ઓફ સ્લાઇડ, એની જે રેમ હોય છે, ક્લિયર? તો એ રેમ જે સ્લાઇડ થાય છે એના આધારેના પ્રકાર. તો પહેલું છે સિંગલ એક્શન પ્રેસ, એક જ એક્શન લાગશે એક જ તરફથી. ત્યાર પછી છે ડબલ એક્શન પ્રેસ અને ટ્રિપલ એક્શન પ્રેસ. સિંગલ એક્શન, ડબલ એક્શન અને ટ્રિપલ એક્શન, ઓકે, એકોર્ડિંગ ટુ નંબર ઓફ સ્લાઇડ. ત્યાર પછી લાસ્ટ છે એકોર્ડિંગ ટુ ધી ટાઈપ ઓફ વર્ક, પ્રેસ મશીન જે કાર્ય કરે છે એના આધારેનું વર્ગીકરણ. તો એમાં આવશે કાર્ય મુજબમાં પંચિંગ પ્રેસ, બેન્ડિંગ પ્રેસ, ડ્રોઈંગ પ્રેસ, ફોર્મિંગ પ્રેસ, કોઇનિંગ પ્રેસ, ફોર્જિંગ પ્રેસ, એમ્બોઝિંગ પ્રેસ અને કટિંગ પ્રેસ. મતલબ તમારે શીટ મેટલ ઉપર જે કામ કરવું હશે, જે વર્ક કરવું હશે એના આધારે, પંચિંગ કરવું છે તો પંચિંગ માટેનું પ્રેસ આવે તો પંચિંગ પ્રેસ, બેન્ડિંગ ઓપરેશન કરવું હોય તો એના માટેનું પ્રેસ બેન્ડિંગ પ્રેસ, ડ્રોઈંગ ઓપરેશન કરવું હોય તો એના માટેનું પ્રેસ છે ડ્રોઈંગ પ્રેસ, ફોર્મિંગ ઓપરેશન કરવું હોય તો એના માટે ફોર્મિંગ પ્રેસ, કોઇનિંગ ઓપરેશન કરવું હોય તો એના માટે કોઇનિંગ પ્રેસ, ફોર્જિંગ ઓપરેશન કરવું હોય તેના માટે ફોર્જિંગ પ્રેસ, એ જ રીતના એમ્બોઝિંગ અને કટિંગ કરવું હોય તો એમ્બોઝિંગ પ્રેસ અને કટિંગ પ્રેસ. ક્લિયર? તો વર્કના આધારે આપણે જે કામ કરવાનું છે એના આધારે પંચિંગ પ્રેસના પ્રકાર, ઓકે. હવે મેં તમને કીધું તે જે એક્ઝામમાં પૂછાય છે બેઝિકલી દર વખતે મિકેનિકલ પ્રેસ, તો આ આખી ફિગર જે આપણે તમે જોઈ શકો છો મિકેનિકલ પ્રેસ, એ તમારે ડ્રો કરવાની છે. ક્લિયર? બહુ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, સમજાવી દઉં છું તમને. આ જે છે, જે વર્ટિકલ ભાગ તમને દેખાય છે, આ એ છે એના કોલમ, ઓકે. એના ઉપર આખી એસેમ્બલી રેસ્ટ કરશે. એની આડું છે તે છે એનું ક્રાઉન, એટલે બીમ જેવું તમે કહી શકો, ઓકે. એટલે આખા મશીનનું સ્ટ્રક્ચર થઈ ગયું તૈયાર. સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું ત્યાર પછી નીચે છે બેડ. બેડ ઉપર મૂકેલું હશે કોણ? બેડ ઉપર કોને મૂકેલા હશે? બોલસ્ટરને. તો આ બેડ છે એની ઉપર આવશે બોલસ્ટર, ડાઈને સપોર્ટ આપવા માટે. ત્યાર પછી મૂકી દઈશું ડાઈ આકાર આપવા માટે. ક્લિયર? આ છે અહીંયા પંચ. ક્લિયર? પંચને ફોર્સ આપવા માટે છે રેમ, અને રેમ અહીંયા ઉપર જોડાયેલી હશે મિકેનિઝમ સાથે. આ જે આખી મિકેનિઝમ છે એ શાફ્ટવાળી મિકેનિઝમ છે. ક્લિયર? અહીંયા ક્લચ સાથે એની અરેન્જમેન્ટ હશે. અહીંયા ફ્લાયવ્હીલ સાથે ઉપર સીધી મોટર, અને મોટર સાથે પુલી. તો પુલી અને ફ્લાયવ્હીલને બેલ્ટ અથવા ચેઇનથી જોડેલા હશે, ઓકે. અને આ જે આપણો આખો શાફ્ટ છે એ શું કરશે? તો કે અહીંયા રેમની સાથે કનેક્ટેડ હશે. ક્લિયર? ક્રેન્ક જેવો શાફ્ટ છે આપણો, ક્રેન્ક શાફ્ટ કહેવાય ને, ક્રેન્ક શાફ્ટ છે આપણો. ક્રેન્ક શાફ્ટ સાથે સીધું શું જોડાયેલું છે? આખો ક્રેન્ક શાફ્ટ છે. અહીંયા ક્લચ જોડાયેલો છે, એની સાથે ફ્લાયવ્હીલ છે, અને ફ્લાયવ્હીલ સીધું ઉપર જોડાય છે ડ્રાઇવિંગ મોટર સાથે બેલ્ટની મદદથી, ઓકે. આ છે સ્ટોક ફીડર મિકેનિઝમ. દેટ મીન્સ આપણી જે સીટ મેટલ છે એની આખી ફોઇલ હશે, આખું એનું બંચ હશે ને, તો અહીંયાથી તૈયાર થઈને અહીંયા આપણે તમારે બંચને લોડ કરી દેવાનું. ત્યાર પછી અમારી સીટ મેટલ નીકળશે સીધી. હવે તમે ફોઇલમાંથી કાઢો એટલે થોડી બેન્ડ થઈ ગયેલી હોય, તો સ્ટોક ફીડર શું કરશે એને? તો કે એને સ્ટ્રેટ કરશે સીધી. અને સીધી કરીને, સ્ટ્રેટ કરીને શું કરશે? તો કે ડાઈ અને પંચની વચ્ચે એન્ટર કરાવશે. ક્લિયર? જેવી એન્ટર થશે એટલે મશીન ઓન થશે, મોટર ફરશે, મોટરની મદદથી ફ્લાયવ્હીલ ફરશે. એના કારણે ક્લચવાળી મિકેનિઝમને કારણે આપણું જે ક્રેન્ક શાફ્ટ છે એ રોટેટ થશે. એ રોટેટ થશે એટલે શું કરશે? તો કે રેમ જે છે એને ઉપર અને નીચે ગતિ કરાવશે. અહીંયા દેખાય છે, જો રેમ ઉપર અને નીચે ગતિ કરે છે. ઉપર જશે ત્યારે કંઈ ઓપરેશન નહીં થાય, પણ જેવી નીચે આવશે એટલે ઘણું બધું ફોર્સ
घणो बढ़ो बर, घणो बढ़ो बर अने घणो बढ़ो फोर्स शू करशे तो के भाई पंचनी ऊपर डेवलप करशे अने पंचने शू करशे फूल प्रेशर साथे नीचेनी तरफ धकेलशे। क्लियर? त्यार पछी पंचनी वच्चे आपणे आपणी स्ट्रीप मेटलनी स्ट्रीप मूकी छे एटले के शीट मेटल मूकी छे अने नीचे मूकी छे डाई એટલે પંચ દબાશે શીટ મેટલ્સ કટ થશે, કટ થઈને નીચેથી કોમ્પોનન્ટ તમારો બહાર આવી જશે, ફરી પાછો પંચ ઉપર જશે એટલે જે સ્ટોક ફીડર છે એ શીટ મેટલને આગળ વધારશે, ફરી પાછો પંચ નીચે આવશે કટિંગ થશે કોમ્પોનન્ટ બહાર નીકળશે, ફરી પાછો પંચ ઉપર જશે સ્ટોક ફીડર શીટ મેટલને આગળ વધારશે પંચ નીચે આવશે કોમ્પોનન્ટ કટ થશે, આમ રિપીટેડલી કન્ટિન્યુઅસલી તમારી ઓપરેશનની સાયકલ ચાલતી રહેશે। ओके तो आ थी गयु आपणुं मिकेनिकल प्रेस। केम मिकेनिकल प्रेस कहेवामां आवे छे? तो के एनी अंदर आपणे एनर्जी ट्रांसमिशन करवा माटे मिकेनिकल्स ना जे साधनो छे ते यूज कर्या, डिवाइसीस यूज कर्या। फॉर एक्जाम्पल फ्लायव्हील, एनर्जी स्टोर करवा माटे ने रिलीज करवा माटे फ्लायव्हील यूज कर्या, एंगेज डिसएंगेज करवा माटे क्लच यूज कर्या, त्यार पछी इलेक्ट्रिक मोटर छे एने फ्लायव्हील साथे कनेक्ट करवा माटे आपणे बेल्ट ड्राइव यूज कर्यो। ओके त्यार पछी रेम ने मोशन आपवा माटे आपणे क्रेंक ड्राइव यूज करी, क्रेंक शाफ्ट। तो आ जे फ्लायव्हील छे, क्लच छे, बेल्ट छे, क्रेंक शाफ्ट छे, ए बधा शू छे? आपणा मिकेनिकल डिवाइसीस। एनी मददथी आखी आपणी जे प्रेस छे ए ऑपरेट थाय छे, एटला माटे आने मिकेनिकली ऑपरेटेड प्रेस कहेवाय छे। तमने आज एक्जामनी अंदर पूछाशे, तमारे आने ज फिगर ड्रॉ करीने समजावानी छे। અને લગભગ તો સમજાવવાનું પણ નથી કહેતા, ખાલી એટલું જ કહેશે તમને કે ભાઈ પ્રેસ મશીનનું ક્લાસિફિકેશન લખો અને એમાંથી મિકેનિકલ પ્રેસ છે એને ફિગર ડ્રો કરો। શું કહેશે? પ્રેસ મશીન છે એનું ક્લાસિફિકેશન લખો અને મિકેનિકલ ઓપરેટેડ પ્રેસ છે એની જસ્ટ ફિગર દોરો, એમ કહેશે। તો તમારે ખાલી આ ફિગર ડ્રો કરી આવવાની છે, એટલે આજે ના આજે લેક્ચર પતે એટલે તમને આ ફિગર યાદ રહી જવી જોઈએ। ક્લિયર છે? ચાલો ત્યાર પછી અલગ અલગ પ્રકારના બીજા પ્રેસ આપ્યા છે, જોઈ લેજો। મેઇન વસ્તુ છે મારે તમને બતાવવાની છે એ છે પ્રેસની કેપેસિટી, કે ભાઈ પ્રેસની કેપેસિટી કેવી રીતના ડિફાઇન થાય છે તે। તો સપોઝ કે તમને કોઈ એમ કહે કે ભાઈ 25 ટનની પ્રેસ છે, એનો મતલબ શું થાય? તો કે એની જે રેમ હશે એ 25 ટન જેટલું દબાણ, એની જે રેમ હશે ને એ 25 ટન જેટલું દબાણ સહેલાઈથી લગાવી શકશે, બરાબર? પણ 25 ટનથી વધારે દબાણ લગાવી શકશે નહીં, 25 ટનથી ઓછું દબાણ ઇઝીલી આવી જશે 25 ટનની કેપેસિટી હશે તો, પણ 25 ટનથી ઉપર દબાણ લગાવી શકશે નહીં। કોઈ તમને એમ કહે કે 3000 અથવા 300 ટનની કેપેસિટી ધરાવતી હાઇડ્રોલિક પ્રેસ છે, તે શું કરશે? 300 ટન જેટલું ફોર્સ તો ઇઝીલી ડેવલપ કરી આપશે પંચની ઉપર, કટિંગ કરવા માટે, બેન્ડિંગ કરવા માટે, ઓપરેશન કરવા માટે। ક્લિયર? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 ઓવર થાય છે, મિડનો સિલેબસ છે ચેપ્ટર નંબર 1 ને ચેપ્ટર નંબર 2। ક્લિયર? વાંચી લેજો, એક્ઝામ છે, એક્ઝામમાં 2 ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવશે। ઓકે, થેન્ક યુ।